પોતાના મત વિસ્તારના નાગરિકોની સમસ્યાને રજૂઆત કરતા બાડુ સુર્વે સમસ્યાનું નિરાકરણ લાવવા મ્યુનિસિપલ કમિશનરે આપી ખાતરી। કોંગ્રેસના કાઉન્સિલર બાડુભાઈ સુર્વે દ્વારા છેલ્લા કેટલાક સમયથી નવલખી વિસ્તારમાં ડ્રેનેજ લાઇન નાખવા મુદ્દે રજૂઆત કરવામાં આવે છે, ત્યારે ગઈકાલે યોજાયેલી સામાન્ય સભામાં પણ તેમના વિસ્તારના રહીશોની સમસ્યાને ધ્યાનમાં લઈ નવીન લાઇન નાખવાની રજૂઆત કરી હતી અને આ સાથે એમજીવીસીએલ દ્વારા વિસ્તારમાં સવારના સમયે કરવામાં આવતા શટડાઉનના કારણે ઊભી થતી સમસ્યા મ્યુનિસિપલ કમિશનરને જણાવી હતી, જેથી આ બંને બાબતોનું નિરાકરણ કરવાની ખાતરી મ્યુનિસિપલ કમિશનર તરફથી આપવામાં આવતા તેમનો આભાર માન્યો હતો। सभा में रजूआत करता बाडूभाईए जणाव्युं हतुं के नवलखी विस्तार में 200 થી 300 जेटला मध्यम वर्गना परिवारों रहे छे ने, परंतु आ विस्तार में ड्रेनेज लाइन नथी अने खारकू आवेला छे, जेथी आ विस्तारना रहीशोनी मागणी छे के ड्रेनेज लाइन नाखवामां आवे, जेथी वारंवार भराई जता खारकूआमांथी नागरिकोने छुटकारो मळे। आ साथे पोताना मत विस्तार में एमजीवीसीएल द्वारा सवारना समये शटडाउन करवामां आवे छे, जेना कारणे पूरता प्रेशरथी पाणी मळतुं नथी, जेथी सवारे स्कूल जता बाळको अने गृहिणीओने मुश्केली वेठवानो वारो आवे छे, जेथी शटडाउन समय में फेरफार करवामां आवे, बपोरना राखवामां आवे तो समस्याथी छुटकारो मळे तेम छे। ते बाबतनुं ध्यान कमिश्नरने दोरता म्युनिसिपल कमिश्नर द्वारा एमजीवीसीएलना उच्च अधिकारी साथे टेलिफोनिक वात करी आ मुद्दे पर निराकरण लाववा खातरी आपी। आज सामान्य सभामां अमारा विस्तारमां जे नवलाखी विस्तार छे ते 250 થી 300 परिवार मध्यम वर्गना लोको रहेता होय अने वडोदरा शहेरमां स्मार्ट सिटीना नाम पर करोड़ों रूपियानो आपणे खर्चो करता होय अने ए विस्तारमां ड्रेनेज लाइन नहीं खार कूवाथी चालतुं होय। कमिश्नरना ऑफिसना बाजूमां ज 5 મિનિટना अंतरमां ज ए नवलाखी विस्तार आव्यो छे, एटले आजे सभामां में एज रजूआत करी कमिश्नरश्रीने ने अगाऊ पण तमाम कमिश्नरश्री मेयरश्रीने रजूआत करता था, विस्तारना नागरिको पण रजूआत करता था, एटले आजे कमिश्नरश्रीए अमने खातरी आपी छे के बाळूभाई आ तमारा विस्तारमां जे खार कूवाथी लोकोने जे मुश्केली पड़े छे के वारंवार 700 રૂપિયા 800 રૂપિયા મહિનામાં ખર્ચો કરવો પડે છે, એ આપણે સ્થળ પર જઈને વિઝિટ કરીને આ તમારી જે કામ સમસ્યા છે કેટલા સમયથી એ આપણે પૂર્ણ કરીશું, કામગીરી કરવામાં આવશે એવી ખાતરી આપી। સાથે સાથે જે અમારાથી 1 વાગ્યા સુધી લાઇટ બંધ કરવામાં આવે છે, પણ અમારા વિસ્તારમાં પાણીનો જે વિતરણનો સમય છે એ પણ 7 થી 8નો છે અને ઓછામાં ઓછા 80 થી 85 હજાર લોકોને જ્યારે શટડાઉન હોય ત્યારે પાણી મળતું નથી। હવે સ્કૂલો ચાલુ થઈ છે, બાળકોને સ્કૂલમાં જવું હોય, કોઈને સર્વિસમાં જવાનું હોય અને ઘરના તમામ કામગીરી કરવા માટે પાણીની જરૂરત હોય અને 7 વાગે લાઇટ જવાના લીધે એમજીવીસીએલવાળા બંધ કરવાના લીધે લોકોને પાણી નહીં મળતું એ રજૂઆત કરી, એટલે કમિશનરશ્રીએ મને બાજુ પર લઈ જઈને જે તે જીબીનો એમજીવીસીએલનો વડોદરા શહેરનો જે મુખ્ય અધિકારી છે એની જોડે ફોન પર વાત કરી અને એમને સૂચના આપી છે કે આ જે કંઈ સમય તમારો 7 થી 1 વાગ્યા સુધી શટડાઉન લો છો એ 1-2 કલાક મોડા કરજો, એટલે 9 વાગે કે 8 વાગ્યા પછી બંધ કરવામાં આવે તો આજે કે 80-85 હજાર અમારા વિસ્તારના મધ્યમ વર્ગના લોકો છે એમને પૂરતા પૈસાથી સારી રીતે પાણી મળે એવી અમે કમિશનરશ્રીએ એમને બાંયધરી આપી છે। એટલે આ તમામ બેઓ કામો અગત્યના છે અમારા મતદારો માટે અને વહેલી તકે આ કામગીરી થવી જોઈએ એવું કમિશનરશ્રીએ પણ એમને ખાતરી આપી છે અને એના લીધે અમે કમિશનરશ્રીનો આભાર પણ માનીશું કે વહેલી તકે આ કામગીરી કરવામાં આવે એવી અમારી માંગ।